નમસ્કાર, જેનેસ ટીવીમાં આપનું સ્વાગત છે. હું સંજય રાવલ. તો આગળ વાત કરીએ તો મોડાસામાં ઇસ્કોન મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે ચંદ્ર ગોવિંદ દાસ મહારાજે મંદિરની મુલાકાત કરી અને ભાગવત કથાનું આયોજન કરાયું હતું. ભાગવત ગીતા અને શ્રીમદ ભાગવતનું જ્ઞાન અપાતું હોય તેવી ઇસ્કોન સંસ્થા દ્વારા મોડાસામાં કથાનું આયોજન કરાયું હતું, જેમાં ચંદ્ર ગોવિંદાસ મહારાજે ગીતાનું જ્ઞાન પીરસ્યું હતું. મોડાસાના માલપુર રોડ વિસ્તારમાં તિરુપતિ સોસાયટીમાં આવેલા ઇસ્કોન મંદિર ખાતે આયોજન કરાયું હતું. ચંદ્ર ગોવિંદાસ મહારાજની ભાગવત કથા સાંભળનારા શ્રોતાઓનો ખૂબ જ મોટો વર્ગ છે. જો એમની ભાગવત કથાનું આયોજન કરવું હોય તો અંદાજે એક વર્ષ જેટલો સમય લાગતો હોય છે. જોકે મોડાસા ખાતે મંદિરનું નિર્માણ થવાનું છે ત્યારે તેમની ભાગવત કથાનું આયોજન કરાયું હતું. ચંદ્ર ગોવિંદાસ મહારાજ 20 જેટલા દેશોમાં ભાગવત ગીતાનું જ્ઞાન પીરસી ચૂક્યા છે. જ્ઞાનની વાણી પીરસતા ચંદ્ર ગોવિંદાસ મહારાજની કથા ટૂંક સમયમાં આયોજન થતાં આયોજકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. ભાગવત કથામાં ટ્રસ્ટ મનુપ્રસાદ શાહ, સામાજિક કાર્યકર નિલેશ જોશી તેમજ અમિત કવિ ખાસ ઉપસ્થિત રહ્યા છે. સંજય શર્મા, ZS ટીવી, અરવલ્લી. આજે આપણે મોડાસામાં સીજી દાસ, ચંદ્ર ગોવિંદ દાસ, કે જેમની ભાગવત કથા સાંભળવા માટે આપણે એક એક વર્ષ સુધી રાહ જોવી પડે છે, એવા સીજી દાસ આપણા મોડાસાના આંગણે ભાગવત કથા કરવા માટે પધાર્યા છે. એ ભાગવતનું એમણે સંપૂર્ણ 30 વર્ષની નાની ઉંમરમાં અધ્યયન કર્યું છે અને આપણને ભાગવતનું જ્ઞાન આપે છે. ઇસ્કોન સાથે જોડાયા પછી આપણે મોડાસાની અંદર ઇસ્કોનનું મંદિરનું પણ નિર્માણ કરી રહ્યા છીએ. એક મંદિર નથી પણ એક યુનિવર્સિટી છે કે જ્યાં ભગવદ્ ગીતા અને શ્રીમદ્ ભાગવતનું જ્ઞાન આપવામાં આવે છે અને એ જ્ઞાન સાથે ભક્તિમાં દરેક જીવોને જોડવામાં આવે છે. તો આજે આપણું ખૂબ નસીબ છે કે જેમના માટે એક એક વર્ષ સુધી આપણે રાહ જોવી પડે એવા ચંદ્ર ગોવિંદ દાસ, સીજી દાસ આપણી વચ્ચે પધાર્યા છે અને આપણા મોડાસાની જનતાને ધાર્મિક લાભ